પલસાણાના લિંગણ ગામે અસ્થિર મગજનો યુવાન ખાડી કિનારે સંતાઈ રહ્યો અને ફાયર વિભાગ 4 કલાક સુધી શોધતી રહી. પલસાણા તાલુકાના લિંગણ ગામે હળપતિવાસમાં રહેતા ઠાકોરભાઈ સુખભાઈ રાઠોડ ના અસ્થિર મગજના હોવાના કારણે તેઓ ઘરના તેઓને ઘરે બાંધી રાખતા હતા અને જમવાના સમયે ખોલતા હતા. ગુરુવારે બપોરના સમયે ઠાકોરભાઈની પત્નીએ જમવા માટે તેઓને ખોલ્યા, જે દરમિયાન એકાએક ઘરની બહાર ચાલ્યા જઈ ઘર નજીકની પસાર થતી ખાડી નજીક પહોંચી ગયા હતા અને એકાએક પગ લપસી જતા ખાડીના પાણીમાં તણાઈ અદ્રશ્ય થઈ જતા ઠાકોરભાઈની પત્નીએ બૂમાબૂમ કરી દેતા ગામના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સ્થાનિક તરવૈયાઓએ શોધખોળ બાદ બારડોલી ફાયર વિભાગને જાણ કરતા પીવી ગઢવી સહિતની ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને શોધખોળ આદરી હતી. 4 કલાકની જહેમત બાદ ઠાકોરભાઈ ખાડીની બાજુમાં જાડી ઝાંખરીમાંથી મળી આવ્યા હતા, જે બાબતે લોકોનું ટોળું જોઈ ગભરાયેલા ઠાકોરભાઈને હેમકેમ બહાર કાઢી ઘરે રવાના કરાયા હતા. પીવી ગઢવી ફાયર ઓફિસર બારડોલી આજ રોજ પલસાણ પોલીસ સ્ટેશનમાંથી બારડોલી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસને એક રેસ્ક્યુ કોલ મળેલો હતો, જેમાં એક યુવાન લિંગણ ગામે ખાડીમાં ડૂબેલ છે તેવો કોલ મળ્યો હતો. જે સંદર્ભે આવી લગભગ 1-1.5 કલાકની જહેમત બાદ તે ઈસમને અમે જાડી ઝાંખરામાંથી આસપાસ પણ સર્ચ કરી અને શોધી કાઢેલ છે. સર, એ જાડી ઝાંખરામાં કઈ રીતે છુપાયેલો? તેઓ પોતે એક કિનારામાંથી પાણીમાં પડીને બીજા કિનારે નીકળેલા હતા.